तो ભુજમાં ટાઉન હોલ ખાતે ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને આવકારવાના કાર્યક્રમનું આયોજન થયું। સંગઠનના હોદ્દેદારો સાથે 332 વિજેતા જનપ્રતિનિધિઓ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમને અભિનંદન આપવાની સાથે પ્રજાની સેવા માટે સક્રિય રહેવાનું સૂચન આપવામાં આવ્યું। ચૂંટાયેલા પ્રતિનિધિઓને લોકોની વચ્ચે રહીને સેવા કરવા માટેની આગેવાનોએ માર્ગદર્શન આપ્યું। આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપના આગેવાનો, જિલ્લા ભાજપના પ્રમુખ, મહામંત્રી, સાંસદ પણ જોડાયા। स्थानिक स्वराज्यनी चूंटणीओ पूर्ण थया पछी जे रीते परिणामों आव्या अने समग्र गुजरातनी अंदर जिला पंचायत, तालुका पंचायत, नगरपालिका अने महानगरमां भारतीय जनता पार्टीनो जलवंत विजय थयो छे अने गुजरातनी जनताए मूकेलो विश्वास अने भरोसो खरा अर्थमां एमने अभिनंदन आपुं छुं। कच्छनी अंदर पण आजे जे कार्यक्रम अमारो अहींया अमारा जिल्लाना अध्यक्षना नेतृत्वमां थयो, बधा चूंटायेला प्रतिनिधिओ अहींया आजे हाजर हता अने जे रीते આજે એક વિસ્તાર અને ગામના વિસ્તાર માટે એક સ્થાનિક સ્વરાજ્યનું પણ એક મહત્વ હોતું હોય છે અને એ જનપ્રતિનિધિ તરીકે જ્યારે લોકોની વચ્ચે જવાના છે ત્યારે આવનાર સમયમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં, રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના નેતૃત્વમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે અને એમાં એ સહભાગી બને, પ્રજાએ મૂકેલો ભરોસો એ પૂરેપૂરો સાર્થક કરે એવો પણ અમે સંદેશ આપેલો છે। ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયત, નગરપાલિકાનો એક આજે પ્રથમ મીટિંગ હતી, પરિચય પણ થાય, થોડીક વાતો પણ થાય અને જે રીતે લોકોએ ભરોસો મૂક્યો છે એ ભરોસો સાર્થક થાય અને અનુસંધાને ભારતીય જનતા પાર્ટીને કચ્છ જિલ્લાએ આખા જિલ્લામાંથી જે જીતીને આવ્યા છે એવા ઉમેદવારોથી આજે પ્રથમ પરિચય મીટિંગ હતી। જે રીતે લોકોએ જે રીતે સમર્થન આપ્યું છે, લોકોએ જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને દિલથી જીતાડ્યા છે, ત્યારે એના વચ્ચે જઈ જે વાયદાઓ કર્યા, જે વાત કરી, લોકો જે ભરોસો મૂક્યો છે એ ભરોસો સાર્થક થાય આ હેતુથી લોકોને પણ વાત કરી। ભારતીય જનતા પાર્ટીના સ્વભાવ અને સિદ્ધાંતમાં રાષ્ટ્રવાદ, લોકોને સુખાકારીમાં વધારો, છેવાડાના માણસને સુવિધાઓ પૂરી થાય આ હેતુથી આજનો આ કાર્યક્રમ। સુરતમાં ઓલપાડ તાલુકા અને જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય મેળવેલા ઉમેદવારોના સન્માન માટે સમારોહનું આયોજન કરાયું। જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈ, ધારાસભ્ય મુકેશ પટેલ, ચૂંટાયેલા ઉમેદવારો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। સાયણ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્યોનું તેમની જીત બદલ સન્માન કરવામાં આવ્યું। ઓલપાડ તાલુકા પંચાયતમાં 24માંથી 23 બેઠક પર ભાજપે જીત મેળવી અને 5 જિલ્લા પંચાયતમાં ભગવોલે રહ્યો છે। ધારાસભ્યે જાહેર મંચ પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર લોકોને સસ્પેન્ડ કરવાની ચીમકી ઉચ્ચારી છે। ધારાસભ્યે પ્રજા વચ્ચે જઈને કામ કરવાની બાંહેધરી આપી। અહીંયા ઘણી બધી મોટી સંખ્યામાં અહીંયા કાર્યકરો ઉપસ્થિત થયા છે, ત્યારે હું દરેકને આપના થકી હું મારા જે ચૂંટાયેલા દરેક મારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યને કે લોકોની વચ્ચે જઈને કામ કરો અને લોકોના જે હજુ બી વિકાસના કામ ઉભવા માટે જે કંઈ બાકી રહેલા વિકાસના કામો આપણે બધા સાથે રહીને કરીએ, સરપંચજીને સાથે લેવો, ગામની મુલાકાત લેવો, જ્યાં જ્યાં પણ નાના મોટા પ્રોબ્લેમને સાથે જઈને દૂર કરો। આ વિજય ઉત્સવમાં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના ચાણક્ય એવા સંદીપભાઈ, આપણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ, સાંસદ દર્શનાબેન, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને એક અનેરો કાર્યક્રમ એવો કહેવાય કે કાર્યકર્તાઓનું અભિવાદન પણ કર્યું કે જે કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મહેનત કરી છે એનું પણ અભિવાદન કરવામાં આવ્યું। આ ચૂંટણીની અંદર કાર્યકર્તા થકી ચૂંટણી જીતી શકાય અને આજે એનું પરિણામ 24માંથી 23 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી છે અને ખાસ કરીને આપણા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માન્ય સી આર પાટીલ સાહેબ દ્વારા જે પેજ કમિટીની વાત હતી અને પેજ કમિટી દ્વારા કાર્યકર્તાએ ઘરે ઘરે જઈને પેજ કમિટીના સભ્યોએ જે મતદાન કરાવ્યું છે અને જે વિકાસના કામો કરેલા છે એ ઘર ઘર સુધી પહોંચાડીને જે મતદાનથી આપણા તાલુકા જિલ્લા સભ્યો વિજય થયા છે।